દિવ્યાંગ યુવાને મતદાન કરી દાખલો બેસાડ્યો. બંને હાથ ન હોવા છતાં પગથી યુવાને મતદાન કર્યું. નડિયાદના અંકિત સોનીએ પોતાની ફરજ અદા કરી. અંકિત સોની અકસ્માતમાં પોતાના બંને પગ ગુમાવી ચૂક્યા છે. મતદાન ન કરનાર લોકોને અંકિત સોનીએ સંદેશ આપ્યો. આજે જ્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે ખેડા જિલ્લાના નડિયાદમાં એક અનોખું મતદાન જોવા મળ્યું છે. નડિયાદના અંકિતભાઈ સોનીએ તેમણે પગથી મતદાન કર્યું છે. આપ જોઈ શકો છો કે આ અંકિતભાઈ સોની છે, તેમણે પગથી મતદાન કર્યું છે અને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમની સાથે ખાસ વાતચીત કરીશું. અંકિતભાઈ શું કહેશો, ખાસ કરીને આપને બંને હાથ ન હોવા છતાં તમે મતદાન કર્યું છે, શું કહેશો? એક ભારતના એક નાગરિક તરીકે આ દરેકની ફરજમાં આવે કે મતદાન કરવું જોઈએ. આપનો આપણો કિંમતી સમય કાઢીને તમે તરત વોટ આપવા જાઓ. જો હજી તમે વોટ ના આપ્યો હોય તો ભારતનું ભવિષ્ય ઘડવા માટે તમે તરત વોટ આપવા જાઓ. જો મારી આ હાલત હોવા છતાં પણ હું મારો ટાઈમ કાઢીને મારો સમય નીકાળીને તરત વોટ આપવા આવ્યો છું તો તમે પણ જાઓ અને તરત જ ભારતનું ભવિષ્ય ઘડવામાં તમારી મદદ કરો. અંકિતભાઈ, ખાસ કરીને એક સવાલ પૂછવા માંગીશ કે કેવી રીતે આ બંને હાથ, શું થયું હતું અને અત્યારે આપ શું કરી રહ્યા છો અને શું કહેશો? આજથી 15-20 વર્ષ પહેલાં મને ઇલેક્ટ્રિક શોકના કારણે મારા બે હાથ ગુમાવ્યા હતા. મેં ત્યારબાદ ડૉક્ટરની સલાહ અને મારા ટીચર્સ જે હતા એમની સલાહ મુજબ મેં પગથી લખવાનું શરૂ કર્યું. ચિત્ર કરીને હું આગળ વધ્યો. ત્યારબાદ મેં પગથી લખ્યું.